दक्षिण गुजरात वरसाद मोबाइल टावर पर रिपेरिंग काम करने चढ़ेला युवक ने करंट लागो करंट लागता युवक नु टावर पर ज मौत निपजू बनाव की जानकारी मिलता पुलिस घटनास्थले पहुंची है। इलेक्ट्रिक वायर अड़ी जता लागो करंट और जीवंत वीज तार अड़ी जवाना कारणे मोबाइल टावर पर ज युवक नु मौत घटना की जानकारी मिलता परिवारजनों स्थल पर दौड़ी आया है। युवक मौत ने लई परिवार पर आप तूटी पड़ू। मृतक 20 वर्षीय सुशांत राव डिंडोली खुड़ियार नगर नो रहवासी छे। वेसान विस्तार की आ घटना ने पांडेसरा पुलिस से तपास हाथ धरी छे। तो सूरत में मोबाइल टावर पर चढ़ेला युवक नु करंट थी मृत्यु निपजू छे। 20 वर्षीय युवा नु मृत्यु निपजता परिवारजनों में शोक नो माहौल। चेतन पटेल हमारे साथ फोन लाइन पर जुड़ाई गया छे। चेतन शू छे वधु जानकारी? जी खास करीने जे घटना छे ते सूरतना बेसान विस्तारनी छे ज्यां मोबाइल टावर जे रिपेरिंग करवा माटे एक कर्मचारी टावर ने ऊपर चढ़ियो हतो। जो कि एकाएक जे मोबाइल टावर छे तेमां शॉर्ट लाग्यो हतो ने त्यां तेनो घटना स्थळे कमकमाटी भर्यु मौत निपज्यु हतु। आ घटना की जाण थता ज फायर विभाग नो काफलो तथा परिवारजनों घटना स्थल पर पहुंची गया था। हाल जी रीते घटना बनी है त्यार बाद पुलिस द्वारा पण समग्र जे मामलो छे ते मामलामां तपास करवामां आवी रही छे। आ साथोसाथ जे परिवारजनों से परिवारजनों जे मोबाइल टावर ना जे मालिक छे तेमना तेमना पर पण आक्षेप कर्यो छे के तेमना द्वारा आ पोताना पुत्रनी हत्या करवामां आवी रही छे। हाल आ समग्र जे मामलो छे ते मामलामां हाल पुलिसे गुनो नोंध्यो छे अने बधु तपास हाथ धरी छे। जी बिल्कुल आभार चेतन समग्र विगत बदल। तो करंट लागता युवक नु टावर पर ज मृत्यु निपजू परिवारजनों आक्षेप करी रह्या छे। पुलिस घटना स्थले पहुंचीने तपास हाथ धरी छे। तो आ तरफ सूरत में मॉडल टाउन बेट में फेरवायो छे। मॉडल टाउन में खाड़ी ना पानी फरी वळ्या छे। चारे तरफ पानी जोवा मळी रह्यु छे। लोको पानी माथी पसार थवा माटे मजबूर बन्या। फायर स्टेशन में पण पानी फरी वळ्या छे। तो सूरत में सतत वरसाद ज्यां जुओ त्यां पानी ज भराई गया छे। खाड़ी विस्तार ना दृश्यो ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ તેમજ સુરતમાં છેલ્લા 3 દિવસથી જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે સુરત શહેરને મોટાભાગની જે ખાડીઓ છે તે ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે, જેને કારણે જે નીચાણવાળો જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે મોડલ ટાઉન વિસ્તારના દ્રશ્યો છે। ખાસ કરીને અહીંની જે ખાડી છે તે ખાડી વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગઈ છે, જેને કારણે આ સમગ્ર જે વિસ્તાર છે તે હાલ બેટમાં ફેરવાઈ ગયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, કમર સુધીના પાણી અહીં લોકોએ તેમાંથી પસાર થઈ રહ્યા છે। જે જનજીવન છે તે અહીં ઠપ થઈ ગયો છે। જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગ પણ અહીંથી પોતાની જે ગાડી છે તે ગાડી લઈને પસાર થઈ રહ્યા છે। જો કે જે રીતે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે તેને કારણે તેઓની જે ગાડી છે તે ગાડી પણ બંધ થઈ રહી છે। છેલ્લા 5 દિવસમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે આપની સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી કાકા શું કહેશો, જે રીતે પાણી ભરાઈ ગયા છે? પાણી ભરાઈ ગયો, કોઈ પૂછવા આવતો નથી। જ્યારે વોટિંગ થાય ત્યારે વોટ લેવા માટે આવે છે બધા, ને પાણીને ઠેકાણા કઈ, પાણી પીવા માટે ફાંફા પડે છે, પાણીના ફીફાળા પડે છે। કોઈ પૂછો મ્યુનિસિપાલિટી વાળા કોઈ પણ પૂછતા નથી કે તમારું શું હાલ છે ભાઈ, પાણી નાના છોકરા બેઠા છે ચા માટે પાણી માટે જીગે છે। જી આપે જે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો, જે બાઇક ચાલક છે તે પણ પાણીના પ્રવાહમાં અહીં વહી રહ્યા છે। જો કે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો દ્વારા આ બંને જે યુવાન છે તે યુવાનને બચાવી લેવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે પાણી અહીંનું સ્થળ વધી રહ્યું છે તેને કારણે જે ડુંબલ ફાયર સ્ટેશન છે ત્યાં પણ સતત જે પાણી છે તે પાણીનું લેવલ વધી રહ્યું છે, અને ખાસ કરીને જે પાણી છે તે હવે ફાયર સ્ટેશનની અંદર પણ પ્રવેશવાનું શરૂ થઈ ગયું છે। બીજી તરફ હું આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ, જે રીતે પાણીનું સ્થળ વધી રહ્યું છે ત્યારબાદ જે નોકરિયાત વર્ગ છે તે અહીંથી પગપાળા જવાનો હાલ નોબત આવી રહી છે, કારણ કે ચારે તરફ પાણી છે, અહીંથી કોઈ પણ પ્રકારનું વાહન જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। બીજી તરફ જો જોવા જઈએ તો સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરત મહાનગરપાલિકા કે સ્થાનિક
જે તે કોર્પોરેટર દ્વારા પણ જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તે વસ્તુ પણ તેમના સુધી પહોંચાડવામાં નથી આવી રહી। હજી પણ હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને કારણે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમની રજા રદ કરી દેવાય છે, તમામને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત તમામ જે સરસાધનો છે તે સરસાધનો સાથે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી 24 કલાક, સુરત। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, જિલ્લાની તમામ નદીઓ છલકાઈ ગઈ છે। કપરાડાની 5 નદી છલકાઈ, નદી છલકાતા લોકો ત્યાં દોડી આવ્યા છે। જિલ્લામાં હાલ એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કપરાડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જેની હવે સીધી અસર વલસાડ જિલ્લાની તમામ નદીઓ પર જોવા મળી રહ્યો છે। હાલ અમે ઊભા છીએ પાર નદી ખાતે, અતુલ ખાતે આવેલી આ નદી છે અને આ નદીમાં ખાસ કરીને કપરાડાનું પાણી આવતું હોય છે। કપરાડામાં આજરોજ વહેલી સવારથી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હવે તેની સીધી અસર પાર નદી પર જોવા મળી રહી છે। પાર નદીમાં હાલ ઘોડાપૂર આવ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે। હું મારા કેમેરા પર્સનને કહીશ કે નદીનો જે નાનો બ્રિજ છે એ તરફ કેમેરો ટર્ન કરે, કારણ કે આપ જોઈ શકો છો એ રીતે કે હવે બ્રિજને અડીને પાણી જઈ રહ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક જે ભયજનક સપાટી છે ત્યાંથી પાણી પસાર થઈ રહ્યું છે। વલસાડમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદની લોકો કાંક ડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે આ નદીને જોવા માટે કેટલાક સહેલાણીઓ પણ અહીં આવ્યા છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। મેડમ, સૌથી પહેલાં તો એ જણાવશો અહીં શું કામ આવ્યા છે? પાણી જોવા, હર વર્ષે બહુ પાણી હોય પણ આ વર્ષે ઓછું છે થોડું, ગયા વર્ષે એના કરતાં વધારે પાણી જોયેલું, પણ આ વર્ષે આ 3 દિવસના વરસાદમાં બહુ બધું પાણી થયું છે એટલે જોવા આવ્યા છે આજે। કેવું લાગે છે, કારણ કે પાણી હાલ હવે પુલને અડીને જાય છે, બીક લાગે છે? ના, બીક નથી લાગતી, એમ તો બીક નહીં લાગે, કેમ કે ગયા વર્ષે અમે જયારે જોયેલું તો પુલના અપસાઈડથી પાણી આવતું હતું, એટલે ગયા વર્ષે અમે આવેલા પણ અહીંયા સુધી નહોતા આવેલા, કેમ કે અહીંયા સુધી જ અમને જોવાની પરમિશન આપેલી હતી, પણ આ વર્ષે અહીંયા સુધી આવ્યા છે, કદાચ પાણી વધી જશે જો વરસાદ એવો કન્ટિન્યુ હોય તો, વરસાદ વધી એટલે પાણી વધી શકે એમ। જી, તો જે રીતે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદે જોર પકડ્યું છે અને જે રીતે નદીઓ હાલ બે કાંઠે વહેતી થઈ છે, ફરી એકવાર હું આપને વલસાડની પાર નદીના દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે વહેણ છે પાણીનું એ ખૂબ જ વધારે વહેણ છે। હાલ પાણીમાં જે ગતિ હોય છે એ ગતિ ખૂબ જ વધારે છે, ખૂબ જ વધારે તાન સાથે હાલ નદી વહી રહી છે અને ફરી એક વાત આપને જણાવી દઈએ કે સવારથી અત્યાર સુધીમાં કપરાડા તાલુકામાં જે પ્રકારે 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો એની સીધી અસર હવે વલસાડની તમામ નદીઓ ઉપર જોવા મળી રહ્યો છે, ખાસ કરીને પાર નદી ઉપર કે જ્યાં હાલ અમે ઊભા છીએ, પાર નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે। જય પટેલ, ઝી મીડિયા, વલસાડ।